નમસ્કાર મિત્રો આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં છેલ્લી એક્સરસાઇઝ કરીએ છીએ એક્સરસાઇઝ નંબર આડત્રીસ મિત્રો આમાં શું લખ્યું છે રીડિંગ ઓફ ફેબ્રિકેશન ડ્રોઈંગ તો ફેબ્રિકેશન ડ્રોઈંગ મેં લાસ્ટ વિડીયોમાં તમને સમજાવેલું છે કે ફેબ્રિકેશન ડ્રોઈંગ એટલે કોઈપણ બે પતરાને જોડીએ કોઈ પણ બે સ્ટીલના જોબને આપણે જોડીએ ઓકે અથવા તો આજે કોઈ બી લાકડાના જોબ હોય છે એના નવા નવા આકાર બનાવીએ એને ફેબ્રિકેશન વર્ક જ કહેવાય છે અને એ ફેબ્રિકેશન વર્કનું આપણે રીડિંગ કરવાનું છે જો મિત્રો દોરવાનું નથી જસ્ટ રીડિંગ ઓફ ફેબ્રિકેશન ડ્રોઈંગ એટલે આ જે ડ્રોઈંગ આપેલા હોય છે એને ફક્ત આપણે સમજવાનું છે ઓકે તો જો અહીં શું લખ્યું છે મિત્રો પેનલ ડોર પેનલ ડોર એટલે જુદા જુદા ડોર ભાગને આપણે જોડીને જે ડોર બનાવીએ આપણે જે બારણું બનાવીએ એને પેનલ ડોર કહેવામાં આવે તો આ જો અહીંયા પહેલા હું તમને સમજાવું પેનલ ડોરને કે જુદા જુદા ભાગને જોડી દીધેલા છે અને જુદા જુદા ભાગ આપ્યા છે જો આ બે પટ્ટી છે એને એ ભાગ આપ્યો છે પછી ઉપરની પટ્ટી છે બી ભાગ પછી વચ્ચેની ભાગ એ સી છે ત્યાર પછી આ એચ અને એચ બે સરખા ભાગ છે એટલે એચ નામ આપ્યા આ બે સરખા ભાગ છે એને જી નામ આપ્યા તો આ પ્રકારનું પહેલા ડ્રોઈંગ દોરવામાં આવે છે કયા ભાગનું માપ સાઈઝ એ બધા આપી દીધેલા હોય છે હવે એ જ પેનલના જે આ ડિટેલ ડ્રોઈંગ છે એને આપણે જોડી દઈએ અને જોડ્યા પછી કેવો આકાર દેખાય તે અહીંયા આપેલો છે મિત્રો જો પેલામાં બી એ એ આવી ગયા પછી આ ઉપરનું બી આવી ગયું પછી આ ડી પાર્ટ્સ આવી ગયું આ એચ છે આ સી ભાગ છે એફ ઈ તો આ ભાગને આ ભાગને આપણે જોડી દઈએ અને જોડીને પછી એનો આકાર કેવો દેખાય એ દર્શાવતું ડ્રોઈંગને આપણે રીડિંગ ઓફ ફેબ્રિકેશન ડ્રોઈંગ કહીએ છીએ પણ હવે આ કોના કયા ટ્રેડને લાગુ પડે કાર્પેન્ટર ટ્રેડને લાગુ પડે ઓકે પણ આપણા સિલેબસમાં છે એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ ડ્રોઈંગ સમજવાનું છે તો આ વાત થઈ આપણી ડોર એટલે કે બારણા માટેની થયું ડ્રોઈંગ હવે બીજું બારી માટેનું બી એક ડ્રોઈંગ આપણે સમજવાનું છે ઓકે તો અહીંયા જુઓ વિન્ડો ફ્રેમ બારીની જે ફ્રેમ છે એનું અહીંયા ડ્રોઈંગ આપ્યું છે એની લંબાઈ પહોળાઈ આપી છે એની આ ઊંચાઈ આપી છે પછી આ જુદા જુદા પ્રકારના અહીંયા સાંધા આપેલા છે કયા પ્રકારનો સાંધો ડવટેલ મિત્રો ડવટેલ એટલે આ પ્રકારનો સાંધો હોય ડવ એટલે કબૂતર અને ટેલ એટલે પૂછડી કબૂતરની જે પૂંછડી હોય આ રીતનો જે સાંધો એકબીજામાં ફિટ કરવામાં આવે તો એને કહેવાય સિંગલ ડવટેલ જોઈન્ટ્સ કહેવાય પછી આને છે ને ટેનન જોઈન્ટ્સ કહેવાય ટેનન જોઈન્ટ એટલે સાદો ખાંચો પાડીને જ આ ફિટિંગ કરેલું હોય એને ટેનન જોઈન્ટ્સ કહેવાય અહીંયા પણ ડવટેલ જોઈન્ટ્સ હોય બરાબર છે આ પ્રકારનું તમને ડ્રોઈંગ આપેલું હોય એ ડ્રોઈંગ તમારે સમજવાનું હોય અને એ ડ્રોઈંગ પ્રમાણે તમારે જોબ બનાવવાનું હોય એટલા માટે આ જે રીડિંગ ઓફ ફેબ્રિકેશન ડ્રોઈંગ છે એ તમારા માટે ખૂબ અગત્યનું છે ઓકે મિત્રો તો આટલો આ વિડીયોમાં મારે સમજાવવાનું જ હતું ડ્રોઈંગ પર દોરવાનું નથી ઓકે એટલા માટે મેં તમને આ રીતે એક્સરસાઇઝ નંબર આડત્રીસ સમજાવી છે અને આ એક્સરસાઇઝ આપણી પહેલા વર્ષનું જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એ એનું છેલ્લો ટોપિક હતો ઓકે થેન્ક યુ વેરી મચ